હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર. સ્વાધ્યાય 1.6, હવે એના દાખલાઓ જોઈએ. ન્યૂ સ્ટાર 1, સ્ટાર પાછા ઉપર લખતા રહેજો, ભૂલ ના થાય. ચલો, 3, 4, 0 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકની સંખ્યા કઈ છે? તમે 5 અંકની સંખ્યા કઈ છે આપણે શોધવાની છે અને બનાવવાની છે, અને આ જ અંકોનો ઉપયોગ કરવાનો છે. બહુ સરળ વસ્તુ છે, અગાઉ પણ આપણે આ રીતના દાખલા ગણી ચૂક્યા છીએ. તો આમ તો 0 છે, પણ 0 લેશો નહીં, બરાબર? તો હવે લઈએ 3, એના પછી 0, 0, 0, 4, એટલે 1, 2, 3, 4 અને 5. તો આ રીતે 5 અંકની સંખ્યા આપણે બનશે 30,004. તો આપણો વિકલ્પ આવશે વિકલ્પ નંબર સી છે, એમાં એ રકમ સેટ થશે, એટલે જવાબ આવશે સી. હવે જોઈએ દાખલા નંબર 2, ન્યૂ સ્ટાર નંબર 2, જેની રકમ છે 1 થી 100 સુધી સંખ્યાઓમાં એક અંક કેટલી વખત આવે છે? તો એક અંક કેટલી વખત આવશે? તો જો સમજીએ આ દાખલાને કેવી રીતે ગણવો, બહુ સિમ્પલ વસ્તુ છે. અમુક નોંધ છે, હું તમને લખાવી દઉં, તમે લખી દો નોંધ કરીને. નોંધ એમાં લખવાનું, જુઓ, એક 0 અંક હંમેશા 11 વખત આવશે, 11 વખત, બરાબર? 1 થી 100 સુધીમાં, એનાથી વધી આગળ ના જતા રહેતા, 1 થી 100 સુધી જ રહેજો. પછી એક અંક છે એ 21 વખત આવશે, કેટલી વખત આવશે? 21 વખત. અને 2 થી લઈ અને 9 અંક રહ્યો એ હંમેશા 20 વખત આવશે. 2 થી 9 ના અંદર 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ બધી જ સંખ્યા આવી જાય. હો, પછી એવું ના કહેતા 2 અને 9 જ, એવું નથી કીધું. 2 થી લઈ અને 9 સુધી દરેક સંખ્યા જે રહી એ કેટલી વખત હશે? 20 વખત હશે. સમા 20 વખત હશે તો 1 થી 100 સુધીમાં 20 વખત હશે, બરાબર? તો આપણને કઈ સંખ્યા કીધી છે આપણે અહીંયા? તો 1 થી 100 સુધીમાં એક અંક કેટલી વખત આવે? તો કેટલી વખત આવશે? 21 વખત. તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર બી, બરાબર? સરસ દાખલો હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3ના અંદર એક ખૂબ જ સરસ મજાનું શીખવાનું છે, સમજવાનું છે. ચલો સમજીએ, જેમાં રકમ એવી છે કે નીચેના પૈકી જોડ મૂળ સંખ્યા કઈ? આ શું આવ્યું, જોડ મૂળ 9? એવો પ્રશ્ન થતો હશે મનમાં, હા, પણ ગભરાવશો નહીં, બહુ સરળ વસ્તુ છે. સમજાવું, જોડ મૂળ સંખ્યા કોને કહેવાય? સમજી લો કે આપણી અવિભાજ્ય સંખ્યા છે. મૂળ એટલે કેવી સંખ્યા થાય? અવિભાજ્ય સંખ્યા થાય. એટલે અવિભાજ્ય સંખ્યા કઈ? 2, 3, 5, 7, 9 તો ના આવે ને, 11 આવશે. 11, 13, 17, તો આ બધી જે સંખ્યાઓ છે ને, તો આમાં જોડમૂળ સંખ્યા કઈ? તો એવી સંખ્યા જેમ કે 2 અને 5, તો આ જોડમૂળ કહેવાય. શું કહેવાશે? જોડમૂળ, કે જેમાં શું હશે, એક પછી એક સંખ્યા આવતી હશે, અથવા તો 2નો તફાવત હશે. એ બે વચ્ચે શાનો તફાવત હશે? 2નો તફાવત હશે. બીજી જોડમૂળ સંખ્યા લઈએ આપણે 11 અને 17, 11 અને 17, તો આ શું કહેવાશે? એની જોડમૂળ સંખ્યા કહેવાશે. તો એ જ રીતે નીચે આપેલી સંખ્યામાં જોડમૂળ સંખ્યા કઈ છે? તો આ સંખ્યામાં જોડમૂળ સંખ્યા છે 29 અને 31. તો એ સંખ્યા આપણી કઈ સંખ્યા થશે? જોડમૂળ સંખ્યા થશે, જેમના વચ્ચે 2નો કેવો રહેશે? તફાવત રહેશે. જેમ આમાં 5 અને 7માં તફાવત રહે છે, 11 અને 13માં તફાવત રહે છે, 13 અને 17માં જે તફાવત રહે છે, 3 અને 5નો જેવો તફાવત રહે છે. તો જે સંખ્યામાં 2 સંખ્યાઓનો તફાવત રહેતો હોય અવિભાજ્ય સંખ્યાઓમાં, એવી સંખ્યાઓને આપણે જોડ મૂળ સંખ્યા કહેશું. હવે જોઈએ દાખલા નંબર 4, ન્યૂ સ્ટાર 4, જેની રકમ છે અંકો 0, 9 તથા 6થી બનતી 3 અંકની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર, એટલે કે ગુણનફળ. ગુણાકારે પૂછી શકે છે અથવા ગુણનફળે પૂછી શકે છે, બંને એક જ સમાન છે, એક જ સરખું છે. તો કયું હશે? તો આપણને નાની સંખ્યા, મોટી સંખ્યા, અંકોની સંખ્યા બનાવતા તો શીખી ગયા છે. આ આખા ચેપ્ટરમાં આવા ઘણા બધા દાખલાઓ છે જેનો આપણે મહાવરો કર્યો છે. તો હવે જોઈએ આ સંખ્યાની મોટામાં મોટી સંખ્યા કઈ બનશે? તો 9, 6 અને 0, બરાબર? નાની સંખ્યા કઈ બનશે? તો 6, 0, 9. આમના વચ્ચે આપણે ગુણાકાર કરવાનો. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરો ત્યારે આપણે સાદી જે ગુણાકારની પદ્ધતિ છે, એ ગુણાકારની પદ્ધતિનો ઉપયોગ કરીને તમે ગુણાકાર કરી શકો છો. અને ગુણાકાર કરો એટલે ખૂબ જ ધ્યાન રાખવું, સચોટતાથી કરવું. ઉતાવળમાં આવડે છે એમ કરીને કોઈ પણ જે રકમનો ગુણાકાર છે એ ભૂલથી ઊંધો ના થઈ જાય, એ ખૂબ ધ્યાન રાખવું. એટલે ગુણાકાર જ્યારે કરી લઈએ ત્યારે 2 વાર ચકાસી લેશું આપણે. તો તમે આનો ફટોફટ ગુણાકાર કરી દો, ગુણાકાર કરશો ત્યારે આનો જવાબ આવશે
58 46 40 આનો જવાબ છે જે ઓપ્શન બી ના અંદર આપણને આપ્યો છે ગુણાકાર કરતા બહુ જ સરળ દાખલો છે પહેલા આપણે મોટી સંખ્યા શોધી ત્રણ અંકોનો ઉપયોગ કરીને પછી નાની સંખ્યા શોધી એ જ ત્રણ અંકોનો ઉપયોગ કરીને અને બંને વચ્ચે આપણે ગુણાકાર કરી દીધો એટલે આપણને જવાબ મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલો જોવાના છીએ જે દાખલો સમજવાના છીએ એ 2016માં પૂછાઈ ગયો છે અને આ રીતના દાખલા આગામી હવે જે એક્ઝામ આવશે એમાં પણ પૂછાઈ શકે છે એમાં હેલ્પફુલ થઈ શકે છે તો આપણે આ દાખલો સમજીએ કઈ રીતે ગણવો ચોરસ વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે અચ્છા ચોરસમાં હોવી જોઈએ વર્તુળમાં હોવી જોઈએ ત્રિકોણમાં પણ હોવી જોઈએ ત્રણેયમાં હોય એવી સંખ્યા કઈ છે એ આપણે શોધવાની છે તો આપણે સાથે મળીને શોધીએ ચલો ચાર છે ચોરસમાં હા ચોરસમાં છે પાંચ લંબચોરસ અને વર્તુળમાં છે એટલે એ નહીં આવે છ તો છ વર્તુળમાં છે અને ચોરસમાં છે ઓકે બેમાં છે આપણે તો ત્રણમાં ભેગી જ ઉભે છે તો શું કરીશું જોઈએ સાત તો સાત ચોરસમાં આવે છે હા આવી જાય ત્રિકોણમાં ત્રિકોણમાં પણ સમાવેશ થાય છે અને વર્તુળમાં તો વર્તુળમાં પણ સમાવેશ થાય છે એટલે આપણો જવાબ શું આવશે સેવન સેવન કયા વિકલ્પમાં છે વિકલ્પ નંબર સીમાં બરાબર તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર સી સાત વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર છ જેની રકમ આ રીતની છે આટલું મોટું લખ્યું છે એટલે ગભરાતા નહીં બહુ સહેલો દાખલો છે સંખ્યાઓ એક્સ વાય ઝેડ અને ટીમાં મોટામાં મોટો અંક સાત છે આવું કહેવામાં આવ્યું છે જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે એક જ વખત ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી એટલે બીજા કયા અંકો છે એ અમને ખબર નથી હવે આ રીતના આપ્યું છે એક્સ વાય ઝેડ અને ટી તમને આવું દર્શાવવામાં આવ્યું છે એકચ્યુઅલી આ દાખલો છે ને 2013માં પૂછાઈ ગયો છે બરાબર એટલે આ રીતના દાખલા આગળ પૂછાશે એટલા માટે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને સમજીએ છીએ તો હવે એવું કીધું છે એક્સ વાય ઝેડ અને ટીમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો આપણને એક તો વસ્તુ કહી જ દેવામાં આવ્યું હતું કે સાત એ અંક છે જેનો માત્ર એક જ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે ચલો તો આના માટે સૌથી મોટી સંખ્યા કઈ છે શોધવી તો શું કરીએ સ્થાન કિંમત ખબર પડી જાય તો આપણને ખબર પડે કે કઈ સંખ્યા મોટી હશે સમજીએ તો આ જે સાત છે એક્સમાં જે સાત આપ્યા છે એની પાછળ બે સ્ટાર છે હવે સ્ટાર છે ને આપણે અપૂર્વસનના લડ્ડુના જેમ યાદ કરવાના મેં તમને કીધું હતું ને લાડવા હોય બસ એ રીતે તો સાતની પાછળ કેટલા લાડવા છે બે જ લાડવા છે એટલે કે બે સ્ટાર છે એટલે 700 ગણાશે વાયની સંખ્યા જોઈએ તો વાયની પાછળ એક બે ત્રણ તો સાતની પાછળ ત્રણ છે એટલે 7000 કહેવાશે એ રીતે ઝેડમાં જોઈએ તો 70 છે અને ટીમાં સાત છે તો સૌથી વધારે લાડવા કોની પાસે છે કઈ સંખ્યા સૌથી મોટી દેખાય છે તો સાત વાય તો વાયની પાછળ જોઈએ તો સાતની પાછળ ત્રણ સ્ટાર છે એટલે કે ત્રણ લાડવા મૂક્યા છે એટલે 7000 થાય છે તો સૌથી મોટી સંખ્યા કઈ થશે સૌથી વધારે જેનું સ્થાન કિંમત હશે એ રહ્યું એટલે માટે વાયની સ્થાન કિંમત સૌથી વધારે છે એટલે જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે આપણો વાય હવે જોઈએ દાખલા નંબર સાત જેની રકમ છે 3082 અને સાત એટલે કે 3082 અને સાત અંકો એક જ વખત લઈને બનતી પાંચ અંકવાળી નાનામાં નાની વિષમ સંખ્યા કઈ છે એટલે તમને ઉપર પાંચ અંકો આપ્યા છે એ જ અંકોનો ઉપયોગ કરવાનો છે અને અંકોનો ઉપયોગ કરી અને તમારે નાનામાં નાની પાંચ અંકની વિષમ સંખ્યા બનાવવાની છે ચલો બનાવીએ તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે પહેલાં લઈશું ઝીરો લેવાય ના લેવાય કારણ કે પહેલો અંક ક્યારેય ઝીરો આવે નહીં એટલે લઈએ ટુ પછી ઝીરો એના પછી કઈ નાની સંખ્યા છે તો થ્રી ત્યાર પછી સેવન અને ત્યાર પછી એટ પણ એટ તો આપણે સમ સંખ્યા થઈ જશે બેકી સંખ્યા થશે અહીંયા તો આપણને કીધું છે વિષમ સંખ્યા તો વિષમ સંખ્યામાં ફેરવી દઈએ તો વિષમ સંખ્યાને ફેરવવા માટે આઠને અંદર લઈ જશું અને સાતને બહાર મૂકીશું તો આ થઈ ગયો આપણો જવાબ 20387 કયો વિકલ્પ છે તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.6નો દાખલા નંબર 8 એટલે કે ન્યૂ સ્ટાર 8 છેલ્લો દાખલો આ ચેપ્ટરનો અને આ સ્વાધ્યાયનો ખૂબ જ સરસ દાખલો પૂછ્યો છે 2015માં તો હવે જોઈએ આ દાખલો કઈ રીતે ગણવો આપણે
तो नीचे आपेला सरवाळामां अदृश्य अंक शोधो, एटले के अहींया जे स्टार आप्या छे, आ राउंडना अंदर स्टार आप्यो छे, चौरसना अंदर फुदड़ी आपी छे, त्यां कयो अंक हशे आपणे शोधवानो छे। बहु सरळ वस्तु छे, कई रीतनो आवो प्रश्न पूछाय तो आपणे आने कई रीते हेन्डल करीशुं अथवा तो कई रीते सॉल्व करीशुं समझिए। 8 + 7 કેટલા થાય? 15 થાય છે, એટલે 5 મૂક્યા અને ઉપર વધી 1 જશે, બરાબર। નીચે કેટલા આપ્યા છે? 5 આપ્યા છે। તો હવે અહીંયા 5 કરવા માટે આપણે અહીંયા સરવાળો કરીએ તો 3 ને 1 = 4, તો સ્ટારની જગ્યાએ વર્તુળમાં જે સ્ટાર છે એની જગ્યાએ કેટલા હશે? 1 હશે। ઓકે, હવે અહીંયા આપ્યા છે તમને 2 અને અહીંયા આપ્યા છે સ્ટારમાં ફૂદડી અને અહીંયા આપી દીધો છે 1। 1 ક્યારે આવે? તો 2ના અંદર એવી સંખ્યા ઉમેરો કે જેથી એનો એકમનો અંક 1 થાય। તો 2માં 3 ઉમેરીએ તો 5 થવાના, 4 ઉમેરીએ તો 6 થવાના, 7 ઉમેરીશું, બરાબર। તો એ જેમ જેમ ઉમેરતા જશો એમ એમ સંખ્યા થતી જશે, પણ આપણે એકમનો અંક 1 થાય એટલા માટે કેટલા ઉમેરવા જોઈએ? તો આપણે 9 ઉમેરીએ તો 9 અને 2 કેટલા થાય? 11 થઈ જાય। માટે ચોરસમાં ફૂદડી છે એની બરાબર આવશે 9। ચલો 9 અને 2 = 11 થયા, 11નો એકડો વધી ગઈ 1, 4 + 1 એટલે કેટલા થયા? 5। તો સ્ટારની જગ્યાએ હવે કેટલા હોય? તો 8 થાય, તો 5માં કેટલા ઉમેરીએ? તો 8 થશે, સરસ। 5ના અંદર આપણે 3 ઉમેરીએ તો આપણો જવાબ થશે 8, એટલે 4, 5, 6, 7 અને 8 જે આપણને અહીંયા મળી જાય છે। તો હવે આ જે સ્ટ્રક્ચર બન્યું છે એ સ્ટ્રક્ચર આપણે વિકલ્પમાં શોધવાની કોશિશ કરીએ। સ્ટાર બરાબર 3 હોય, પહેલાં તમને શું આપ્યું છે? આ ફૂદડી એટલે કે જે સ્ટાર જે છે આપણો, તો સ્ટાર બરાબર 3 હોય, ચોરસના અંદર 9 હોય અને સ્ટારના અંદર વર્તુળના અંદર સ્ટાર હોય, તો એવી સંખ્યા છે સી। તમે જોઈ શકો છો અહીંયા ફૂદડી એટલે કે મેં જે સ્ટાર દોર્યો છે એ 3 છે, વર્તુળના અંદર ફૂદડી છે જે 1 થશે અને ચોરસના અંદર જે ફૂદડી છે એ થશે 9। તો આટલી જ સરળતાથી તમે આ ચેપ્ટરના દાખલાઓ ગણી શકો છો। હું આશા રાખું કે આ ચેપ્ટરના તમને બધા જ ન્યૂ સ્ટાર ભેગા થઈ ગયા હોય, તો ઝડપથી જ ઉપર જે આશ્યા ઉપર તમે ન્યૂ સ્ટાર ગણ્યા છે, લખ્યા છે દરેક સ્વાધ્યાયના જે તમને આવડી ગયા છે, તો ઝડપથી કાઉન્ટ કરી લો, ગણી લો કુલ કેટલા સ્ટાર તમે ભેગા કર્યા છે, અને આગળ જ્યાં ઇન્ડેક્સ આપ્યું છે તમને અનુક્રમણિકા ત્યાં ચેપ્ટર 1ના સ્ટાર તમે લખી દો, જેટલા તમારા સ્ટાર ભેગા થયા હોય એ બધા સ્ટાર, અને મને ફોટો પાડી